કર્મનું ફળ મિત્રો કર્મનું ફળ કોના ખાતામાં એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું મિત્રો એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડી અને મહેલની ઉપરથી જઈ રહી હતી સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો થોડું ઝેર નીચે રસોઈના વાસણમાં પડ્યું ને રસોઈ ઝેરીલી થઈ ગઈ મિત્રો રસોઈ બનાવનારને આ ખબર ના હતી રસોઈ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધા જ ભૂદેવો મૃત્યુ થયા રાજા ખૂબ જ વ્યથિત થયો અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મ હત્યાનું પાપ તેને લાગશે બીજી વાત યમરાજ માટે કોયડો ઊભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉગરાવું રાજાને ખબર જ ન હતી કે ભોજનમાં ઝેર છે ને રસોઈયા કે જેઓ જાણતા ન હતા કે રસોઈ ઝેરી થઈ ગઈ છે સમડી જે ઝેરી સાપને લઈને મેલ ઉપરથી નીકળી સાપ જેને પોતાના આત્મરક્ષણ માટે ઝેર ઓક્યું ઘણા દિવસો સુધી યમરાજની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો મિત્રો થોડા સમય પછી બહાર ગામથી ભૂદેવો રાજાની મુલાકાતે આવે છે રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પૂછે છે મહિલા રસ્તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભૂદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારે નાખે છે એટલે જમતા નહીં બસ આ જ વખતે યમરાજને પાપકર્મનું ફળ કોના ખાતામાં ઉઘરાવવું તે સૂજી ગયું તરત જ તેને ફેંસલો આપ્યો કે બ્રાહ્મણોના મૃત્યુનું પાપ પહેલી મહિલાના ખાતામાં જશે યમદૂતોએ પૂછ્યું કે મહિલાને શા માટે તેની તો આ બનવામાં કોઈ ભૂમિકા જ નથી આ ઝેર જે પડ્યું છે એમાં આ મહિલાની કોઈ ભૂમિકા જ નથી ત્યારે યમરાજે જવાબ આપ્યો કે જ્યારે કોઈ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે આ કિસ્સાના તો રાજને રાજને કે સમડીને કે સાપને કે કોઈ રસોઈયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરી અને બીજાને બુરાઈ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો અને એટલા માટે પાપનું પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે બીજાએ કરેલા પાપની નિંદા એ પાપના વખાણ કરવા થકી કોઈ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે મિત્રો ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઈ દિવસ કોઈ પાપ કર્યો જ નથી તો પછી મને સાની સજા થાય આ સજા જાણે અજાણે કોઈની કરેલી કૂથળી નિંદા અને બુરાઈ કરવાને કારણે આપણા ખાતામાં જમા થઈ જતી હોય છે મિત્રો તેનું પાપ કર્મ ભોગવવાનું બને છે આ વાતનું બોધ આ વાતનો શીર્ષક મિત્રો એ જ છે કે કોઈની કૂથળી નિંદા કે બુરાઈ જાણે અજાણે પણ ક્યારેય કરવાની નહીં